નમસ્કાર મિત્રો, તો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 અને આજનો ટોપિક છે ભારતમાં બ્રિટિશ શાસન. અને મિત્રો, આપણે જે સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નોની જે સિરીઝ શરૂ કરી છે તેમાં આજે આપણે ભાગ નંબર 6 જોવાના છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરજો. મહાલનો એકમ કયો હતો? તો તેમનો આન્સર હશે એ, ગામ અથવા ગામનો સમૂહ. અંગ્રેજોએ ક્યાં ક્યાં પાકોનું વ્યાપારીકરણ કર્યું? તો તેમનો આન્સર હશે એ, અંગ્રેજોએ ગળી, કપાસ, કાસુ રેશમ, અફીણ અને મરી જેવા પાકોનું વ્યાપારીકરણ કર્યું. ક્યાં તત્વને કારણે રાખથી જમીન ફળદ્રુપ બનતી હતી? તો તેમનો આન્સર હશે ડી, પોટાશ. અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધાર્યું કારણ કે? તો તેમનો આન્સર હશે ડી, ભારતની ગળીની માંગ વધવા લાગી હતી. રૈતવારી પદ્ધતિથી ખેડૂતોને કોઈ ફાયદો થતો ન હતો, તેના કારણોમાં કયો કારણ સાચો નથી? મિત્રો એક એક ઓપ્શન જોતા જઈએ તો ઓપ્શન એ જોઈએ, ખેત પેદાશો સરકારને જ વેચવા નથી. ઓપ્શન એ રોંગ છે, કેમ કે રૈતવારી પદ્ધતિથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નહોતો, તેમાં ઓપ્શન એ રોંગ છે. ઓપ્શન બી જોઈએ, જમીનનું વધારે પડતું મહેસૂલ. ઓપ્શન બી રાઈટ છે, મહેસૂલમાં વધારો કરવાનો સરકારનો હક. ઓપ્શન સી પણ રાઈટ છે, ને કોઈ પણ સ્થિતિમાં મહેસૂલ આપવું પડતું હતું. ઓપ્શન ડી પણ રાઈટ. બિરસાએ કઈ શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું? તો તેમનો આન્સર આવશે એ, સ્થાનિક મિશનરી. ગળીનો ઉપયોગ શામાં થાય છે? તો તેમનો આન્સર આવશે એ, સૂતરા કાપડને રંગવામાં. રૈતવારી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી? તેમનો આન્સર આવશે રૈતવારી પદ્ધતિ ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસમાં દાખલ કરવામાં આવી. મહાલવારી પદ્ધતિ ક્યારે અને કોણે દાખલ કરી હતી? તો તેમનો આન્સર આવશે મહાલવારી પદ્ધતિ ઈસવીસન 1822માં હોર્ટ મેકેન્ઝીએ દાખલ કરી હતી. ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાં થયો હતો? તો તેમનો આન્સર હશે સી, બંને. તો કે ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતમાં થયો હતો. બ્રિટિશ મહેસૂલી દફતરમાં મહાલ શબ્દનો ઉપયોગ કોના માટે થયો હતો? તો તેમનો આન્સર આવીએ, ગામ અથવા ગામનો સમૂહ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાસુ રેશમ કયા દેશોમાંથી આવતું હતું? તો તેમનો આન્સર હશે સી, બંને. તો કે 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાસુ રેશમ સ્પેન અને ઇટાલી દેશોમાંથી આવતું હતું. નીજ અને રેતી કોના ઉત્પાદનની પ્રથાઓ છે? તો તેમનો આન્સર હશે બી, ગળીના. જનજાતિના સમૂહો કેટલા પ્રકારની ખેતી કરતા હતા? તો તેમનો આન્સર હશે બે. તો કે જનજાતિના સમૂહોએ એ બે પ્રકારની ખેતી કરતા હતા. જનજાતિઓ કયા બે પ્રકારની ખેતી કરતા હતા? તો તેમનો આન્સર હશે સી, બંને. તો કે જનજાતિઓ સ્થળાંતરિત અને સ્થાયી એમ બે પ્રકારની ખેતી કરતા હતા. કઈ કઈ જનજાતિઓના સમૂહ સ્થાયી ખેતી કરતા ન હતા? તો મિત્રો તેમનો આન્સર હશે ડી, આ ભીલ સમુદાય છે કે જે આદિવાસીનો સમૂહ છે એ સ્થાયી ખેતી કરતા ન હતા. બાકી મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિના સમૂહ છે એ સ્થાયી ખેતી કરતા હતા. ગદ્દી જનજાતિઓના સમૂહ ક્યાં રહેતા હતા? તો તેમનો આન્સર હશે બી, હિમાચલ. કાયમી જમાબંધીમાં કઈ જોગવાઈ ન હતી? મિત્રો જે કાયમી જમાબંધી પદ્ધતિ હતી એમાં કઈ એક જોગવાઈ ન હતી? મિત્રો એક એક ઓપ્શન જોતા જઈએ. તો કે કાયમી જમાબંધીમાં જમીનદારે એજન્ટ તરીકે કામ કરવાનું, તો ઓપ્શન એ રાઈટ છે. ઓપ્શન બી જોઈએ, તો કે જમીનદારે 9 ભાગ અંગ્રેજ કંપનીને અને 10મો ભાગ પોતાને રાખવાનો હતો. તો બી ઓપ્શન પણ રાઈટ. ઓપ્શન સી જોઈએ, જમીનદારને જમીનની માલિકીના અને જમીન મહેસૂલના હકો આપ્યા. તો ઓપ્શન સી પણ રાઈટ છે, તો મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી મુખ્ય નથી. તો ઓપ્શન ડી છે એ રોંગ છે, કેમ કે તે કાયમી જમાબંધીની જોગવાઈમાં ન હતી. રૈતવારી પદ્ધતિ ખેડૂતોને ફાયદાકારક ન હતી કારણ કે? મિત્રો એક એક ઓપ્શન જોતા જઈએ. તો કે રૈતવારી પદ્ધતિ ખેડૂતોને ફાયદાકારક શા માટે નથી? તો ઓપ્શન એ જોઈએ, કે જમીનનું મહેસૂલ વધારે પડતું હતું. ઓપ્શન એ રાઈટ. ઓપ્શન બી જોઈએ, કંપની ઈચ્છે ત્યારે તે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી. તો બી ઓપ્શન પણ રાઈટ. અનાજનું ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોને મહેસૂલ આપવાનું. તો ઓપ્શન સી પણ રાઈટ. મહાલનો એકમ ગામ હતો, તો ઓપ્શન ડી છે એ રોંગ છે, કેમ કે રેતવારી પદ્ધતિ ખેડૂતોને ફાયદાકારક ન હતી, તેમાં ઓપ્શન ડી છે એ રોંગ છે. 19મી સદીમાં ભારતમાં કઈ કઈ જનજાતિના સમૂહો રહેતા હતા? તો તેમનો આન્સર આવશે ડી, આપેલ તમામ. તો કે 19મી સદીમાં ભારતમાં ખોંડ, સંથાલ, મુંડા, કોયા, કોલ, ગોંડ, બાકરવાલ, ભીલ, વનગુજર, લબાડિયા અને ગદ્દી જનજાતિના સમૂહ રહેતા હતા. રેશમના કીડા ઉછેરવાનો વ્યવસાય કઈ જનજાતિના સમૂહ કરતા હતા? તો તેમનો આન્સર આવશે સંથાલ. શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકઠી કરવાનો વ્યવસાય કઈ જનજાતિના લોકો કરતા હતા? તો તેમનો આન્સર આવશે મુંડા.
શિકાર કરવાનો અને વન્ય પેદાશોને સંગ્રહ કરવાનો વ્યવસાય કઈ જનજાતિના લોકો કરતા હતા? તો તેમનો આન્સર હશે સી ખોંડ. ગાય ભેંસો પાળવાનો વ્યવસાય કઈ જનજાતિના લોકો કરતા હતા? તો તેમનો આન્સર હશે ડી વનગુજર અને લબાડિયા. કઈ જનજાતિના લોકો ટોળીઓ બનાવીને શિકાર કરતા તેમાં જંગલમાંથી ફળો, કંદમૂળો, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ મેળવી સ્થાનિક બજારોમાં વેચતા હતા? તો તેમનો આન્સર આવશે ખોંડ. કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો તેમનો આન્સર આવશે ઈસવીસન 1767ના યુદ્ધથી. થોમસ મુન્રો કયા પ્રાંતના ગવર્નર હતા? તો તેમનો આન્સર આવશે બી ચેન્નઈ. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ કોની સાથે સંધિ કરી? તો તેમનો આન્સર હશે સી બંને. તો કે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ સાથે સંધિ કરી. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ અવધના નવાબને કેટલા રૂપિયા આપવાનું સ્વીકાર્યું? તો તેમનો આન્સર હશે એ 50 લાખ. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ મુઘલ બાદશાહ શાહ આલમને કેટલા લાખની ખંડણી આપી? તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવી? તો તેમનો આન્સર આવશે વાર્ષિક 26 લાખ. કાયમી જમાબંધી વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો? તો તેમનો આન્સર આવશે એ ફાર્મર. કાયમી જમાબંધી વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવે આથી આ વ્યવસ્થાને શું કહે છે? તો તેમનો આન્સર આવશે બી ફાર્મિંગ. કોયા સળવલ જનજાતિ સમુદાયના નેતા કોણ હતા? તો તેમનો આન્સર આવશે બી કોંડા ડોરા. કોયા સળવળના કયા નેતાને માલકણગીરીના રાજાનું બહુમાન આપ્યું હતું? તો તેમનો આન્સર આવશે કોંડી ડોરા. કોયા સળવળ ક્યાં થઈ હતી? તો તેમનો આન્સર આવશે એ આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી વિસ્તારમાં. કોયા સળવળ કઈ સાલમાં થઈ? તો તેમનો આન્સર આવશે એ ઈસવીસન 1879-89. કોલ આદિવાસીનો બળવો કઈ સાલમાં થયો? તો તેમનો આન્સર આવશે એ ઈસવીસન 1831-32. સંથાલ આદિવાસીએ કઈ સાલમાં બળવો કર્યો હતો? તો તેમનો આન્સર આવશે ઈસવીસન 1855. છત્તીસગઢના બસીરમાં કઈ સાલમાં આદિવાસીએ બળવો કર્યો? તો તેમનો આન્સર હશે ઈસવીસન 1910. મહારાષ્ટ્રમાં વારલી આદિવાસી લોકોએ બળવો કઈ સાલમાં કર્યો? તો તેમનો આન્સર હશે ઈસવીસન 1947. બિરસા મુંડાએ શરીર ઉપર શું ધારણ કર્યું હતું? તો તેમનો આન્સર આવશે એ જનોઈ. બિરસા મુંડાએ કયા ધર્મના પ્રસારક સાથે કામ કર્યું હતું? તો તેમનો આન્સર આવશે વૈષ્ણવ ધર્મ. ઉલગુલાન આંદોલનની અસર કયા વિસ્તારમાં વ્યાપક હતી? તો તેમનો આન્સર હશે એ દક્ષિણ બિહારના છોટા નાગપુર વિસ્તારમાં 400 ચોરસ માઇલના વિસ્તાર સુધી. બિરસા મુંડાની ધરપકડ ક્યારે થઈ? તો તેમનો આન્સર આવશે 1895. બિરસા મુંડાનું અવસાન કયા વર્ષમાં થયું? તો તેમનો આન્સર આવશે 1900. તો મિત્રો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.